બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સરદારપુરા રવેલ ગામે ચાલતી શ્રી પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દિયોદર સંચાલિત સેટ KB વિદ્યામંદિરનું ધોરણ 12નું પરિણામ 93.75% આવતા શાળાનું ગૌરવ વધાર્યું છે. સૌ વિદ્યાર્થી મિત્રો, સ્ટાફગણને સંચાલક મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. શાળામાં પ્રથમ નંબરે માળી પાયલબેન હીરાભાઈ 99.34 PR મેળવેલ, જ્યારે બીજા નંબરે માળી નીતાબેન મુકેશભાઈ 96.45 PR મેળવેલ, તેમજ ત્રીજા નંબરે માળી અલકાબેન રમેશભાઈ 94.18 PR મેળવી રહેલ. શ્રી કસ્તુરબા કન્યા વિદ્યાલય દિયોદરનું ગૌરવ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલી શ્રી કસ્તુરબા કન્યા વિદ્યાલય દિયોદરનું વર્ષ 2024 HSC પરીક્ષાનું પરિણામ 83.33% આવતા સંચાલક મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળામાં 1-3 આવનાર ત્રણેય વિદ્યાર્થીઓની માળી ચંદ્રિકાબેન સૌદનભાઈએ 94.99 PR, મહેમણ સરબિયા અયુબે 91.50 PR, નાઈ આશાબેન રામજીભાઈ 87.60 PR મેળવેલ છે. દિયોદર ખાતે આજરોજ શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ, જેમાં લોક વિવિધ વેશભૂષામાં જોડાયા. દિયોદર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં રામજી મંદિરથી પ્રસ્થાન કરી દિયોદરના રાજમાર્ગ ઉપર ફરેલ. આજે અખત્રીજ એટલે કે દરેક શુભકામ માટે વણ જોયું મુહૂર્ત. આજના દિવસે ખેડૂતો તેમની ખેતીના ઓજારોની પૂજા કરે છે અને બળદને હળ સાથે જોડી ખેતર ખેડવાની શરૂઆત કરે છે. આજે અખત્રીજના દિવસે રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નૈઋત્યના પવનોને લઈને વરાદ અંગે આગાહી કરી છે. ત્યારે 8 જૂનથી સમુદ્રના પ્રભાવમાં બદલાવ જોવા મળશે, તેમજ આંધી વટોળ સાથે વરસાદની શરૂઆત થશે. ગુજરાતના અનેક ભાગોમાં 106% વરસાદ જોવા મળશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. લોકસભાની ચૂંટણી લઈને ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પીએમ મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. નંદુરબારમાં પીએમ મોદી ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા પહોંચ્યા છે, ત્યારે આ અંગે કર્ણાટકમાં ધર્મ આધારિત અનામત મામલે કોંગ્રેસ પર પીએમ મોદી વરસ્યા હતા. પીએમ મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા કે વંચિતોના અધિકારોનો પીએમ મોદી ચોકીદાર છે. વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી ધર્મના આધારે અનામત નહીં અપાય. કોંગ્રેસ દેશમાં કર્ણાટકનું મોડલ લાવવા માગે છે. પીએમ મોદીએ સાંત પિત્રોડાના નિવેદન લઈને પણ કોંગ્રેસને આડે હાથે લીધી હતી. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યની 25 આંગળીએ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 15 કરોડની રોકડ અને સોનું કબજે કરવામાં આવ્યું. CID ક્રાઇમના CISL ઇન્કમટેક્સ વિભાગને સાથે રાખી આગળની કાર્યવાહી કરી. મળતી માહિતી અનુસાર ગઈકાલે ગાંધીનગર CID ક્રાઇમની ટીમે રાજ્યભરમાંથી 25 આંગળીએ પેઢી પર ઇન્કમટેક્સ વિભાગની ટીમોને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. શંકાસ્પદ નાણાકીય વ્યવહારોને ધ્યાનમાં લઈ કામગીરી કરવામાં આવી. મની લોન્ડરિંગ કે હવાલાના પૈસા હોવાની શંકાએ આ રેડ કરાઈ હતી. લોકસભા 2024ની ચૂંટણી માટે પ્રથમ 3 તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને હવે 4 તબક્કા માટે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના કન્નોજમાં અખિલેશ યાદવની રેલીને સંબોધિત કરતા ભાજપ અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે લખી લો, ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનનું તોફાન આવી રહ્યું છે અને ઉત્તર પ્રદેશમાં ભાજપની સૌથી મોટી હાર થવા જઈ રહી છે અને યુપીમાં પરિવર્તન આવશે તો દેશમાં પરિવર્તન આવશે. રાહુલ ગાંધીએ વધુમાં અદાણી અંબાણીનું નામ લઈ વડાપ્રધાન પર પ્રહારો કર્યા હતા. બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં છેલ્લા 1 સપ્તાહથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ રહ્યા છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે, જ્યારે 14 લાખ લોકો અસરગ્રસ્ત છે. 2 લાખ લોકોનું પોતાનું ઘર છોડવાની ફરજ પડી રહી છે. બ્રાઝિલની સિવિલ ડિફેન્સ એજન્સીએ આપેલી જાણકારી અનુસાર પૂર અને ભારે વરસાદને કારણે 99,800 ઘર આંશિક અથવા સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે. રિયો ગ્રાન્ડ દો સુલમાં 29 એપ્રિલથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 414 શહેરો પૂર સંકટમાં ફસાયા છે. લગભગ 130 લોકો લાપતા થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નંદુરબારમાં આજે વિશાળ ચૂંટણી રેલીને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કોંગ્રેસની સાથે શિવસેના UBT પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે નકલી શિવસેનાના લોકો મને જીવતો દાટવા માગે છે. આ લોકો કહે છે કે મોદી તારી કબર ખુદાશે. તેઓ તૃષ્ટિકરણ માટે આવી ભાષા બોલી રહ્યા છે. તેઓ મોદીને જમીનમાં દાટવાના સપના જોઈ રહ્યા છે. તેમને રાજકીય જમીન ખસી ગઈ છે. તેઓ જાણતા નથી કે દેશની માતાઓ અને બહેનો મોદીની સુરક્ષા કરશે. તેમણે વધુમાં કહ્યું કે મહાવિકાસ આઘાડી અનામતનું મહાભક્ષણ કરવા મહાઅભિયાન ચલાવી રહ્યા છે.
દિલ્હી લીકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે 10 મે કેજરીવાલને 1 જૂન સુધીના વચગાળાના જામીન આપી દીધા છે. આ સાથે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને કહ્યું કે તેઓ આગામી 2 જૂને આત્મસમર્પણ કરી દે. જસ્ટિસ ખન્નાએ તેમને જામીન આપવાનો ચુકાદો સંભળાવ્યો હતો. કેજરીવાલના વકીલ રિલીઝ ઓર્ડર લઈને તિહાર જેલ પહોંચ્યા હતા. કેજરીવાલ આજે બહાર આવી ગયા, જેને આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ તૈયારી કરી હતી. વકીલની સાથે જામીન તરીકે સંદીપ પાઠક પણ હતા.